દીવ બીજેપી દ્વારા ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી સ્વ અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ભારતીય જનતા પાર્ટીના દીવ કાર્યાલય ખાતે આજે ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી. દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખવણના નેતૃત્વમાં આજે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, જે અંતર્ગત દીવ ભાજપાઈઓ દ્વારા અટલ બિહારી વાજપેયીજીની તસવીરને પુષ્પ અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણે અટલ બિહારી વાજપેયીજીના સિદ્ધાંતો તથા તેમના જીવનચરિત્ર વિશે જણાવ્યું હતું, સાથે સુશાસન અંગે પણ ઉપસ્થિત દરેકને માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા, ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન, મહામંત્રી ભવ્યેશ ચૌહાણ, વૈશાલીબેન, હેમાક્ષીબેન, કાઉન્સિલર નીતા જાદવ, ક્રીડન શાહ તથા બીજેપી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બીજેપી કાર્યાલય ખાતે આપણા સદૈવ પ્રખર જનસેવક તેમજ ભારત રત્ન અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે અમે આજ ભારતીય જનતા પાર્ટી તરફથી કોટી કોટી નમન કરીએ છીએ અને સાથે સાથે દીવવાસીઓને પણ આજના દિવસે આપણા રાષ્ટ્રવ્યાપી આજે સુશાસન દિવસની પણ શુભેચ્છા પાઠવું છું અને સુશાસનના ભાગરૂપે આજે દરેક જે ગુડ ગવર્નન્સ તરીકેની જે સેવાઓ છે, જેમ કે ભારત સરકારની વિવિધ યોજનાઓ છે, એ યોજનાઓ જન જન સુધી પહોંચે, સેવડાના વ્યક્તિઓ સુધી પહોંચે એવી દરેક ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની પણ ફરજ છે અને સમય અનુસાર દરેકે જે તે કાર્યક્રમો થાય એમાં સમયસર પહોંચવું, સમયસર દરેક લોકોની જે સેવા આપણે જે પહોંચાડવાની છે એમાં પણ સમયસર પ્રશાસનના અંદરમાં પણ એનું ફોલોઅપ લેતું રહેવું.